મેં હમણાં એક વાંદરાને એક એક લીટર થમ્સઅપ પાઈ દીધો. હા હવે એને જ કોઈ દી ઓડકાર આવ્યો ન હોય, ઓડકાર આવે ને હંધી કરી જોવે આમાં. દુહો સમજાણ દુહોય ન બોલ્યો, દુહ છો સમજાણો નહીં. ખરેખર અમુક વસ્તુ સુધરી ન બોલાય ભાઈ, દુહાને દુહો જ કહેવાય. દુચ્છો બોલ દુસરો દેતા એવું લાગે, તાહડા ને તાહડો જ કહેવાય. ત્રાસ આપણને આપો જ છો, ખીર ને ખીર જ કહેવાય. ખીસર કે દી લે, મકર સંક્રાંતિ કે ને સુધરો દે એમ કે, બાકી ખીર જ સારું લાગે. એમ મારે દુહો ન્યા ગવાઈ ગયો, ઘોરડ ધરા જગ જૂની ગઢ જૂનો ઘર નાર, જેના હાબજડા હેંજળ પીવે એવા મારા આ નમણા નર ને નાર. મને કે હાવજલા હેંજળ એટલે શું કહેવાય ભાઈ? મેં કીધું એ હાટું તો તારે મેંદરડા બાજુ જુનાગઢ જિલ્લામાં અને ગાંડી ગીર બાજુ જન્મ લેવો પડે. મને કે તો વ્યાખ્યા તો કરો ભાઈ. મેં કીધું નદી ધીરે ધીરે હાલી જતી હોય, નાનું એવું નેહડું હોય, અને અમારી માતાઓ માથે બેડું લઈને નદીએ પાણી ભરવા જતી હોય, અને ઉપરવા હાવજ પાણી પીતો હોય, અને આમ જેમ ક્યાંક લાખ 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 જીભ તેમ ક્યાંક પાણી ઉડાડતો હોય, અને એમાંથી અડધું પાણી જીભમાંથી હાવજના મોઢામાંથી હેઠું હેઠું પડે, અને એ જ્યાં મારી માતાઓ એમ ક્યાંક બેડા ભરતી હોય એના બેડામાં એ પાણી આવે, અને હાવજના એઠા પાણી પીધા હોય એને હાવજડા હેંજળ કહેવાય. નકર અહીંયા તમારે માકડા બહુ થાય. હું તમને દાંત જ કઢાવવાનો છું. આપણે જ નક્કી કરી નીકળ્યા છીએ કે માણસ દાંત જ, એમાંય આપણી નાયક દાંત કાઢે મને બહુ ગમે. ડોળા કાઢવાવાળા દાંત કાઢે એટલે કેટલું પરિવર્તન કહેવાય સાહેબ. નકર આપણું કાટિયાવરણ તો કતરાણું જ છે બધે. હા આપણું કાટિયાવરણમાં ઘણા આવી જાય. એક ભાઈ મને પ્રશ્ન કર્યો, મને કે માયાભાઈ અમુક વરણને કાટિયાવરણ શું કામ કહેવાય? આપણે હું કાટ સહી, પણ કાટિયાવરણ શું કામ? આમાં તેર તાહળી આવી જાય એને કાટિયાવરણ શું કામ કહેવાય? પ્રશ્ન કર્યો ત્યારે પૂજાભાઈ મેં જવાબ આપ્યો હતો કે કાટિયું કોને કહેવાય પહેલાં તો એ ખબર. કાટિયું કોને કહ્યો એ શબ્દ? કાટિયું શબ્દ ક્યાં લાગે? કોઈ માણસ ગુજરી જાય અને એની ખાપણથી માંડી અને વાહડા સુધીની આખી કીટ. આપણે એમ કહેતા કે ભાઈ કેટલી વાર છે તો કાટિયું લેવા ગયા, હજી આવ્યા નથી. મરણની આખી સામગ્રી હોય એને કાટિયું કહેવાય, અને એ મરણની તમામ સામગ્રી ખંભે લઈને આટા મારતો હોય, મોતનો ડર ન હોય ને એને કાટિયું વરણ કહેવાય. ભલા મને એને કાટિયાની જરૂર ન પડે. નથી ગાવું, રેવા દે. એને કાટિયું વરણ કહેવાય. એટલે હું તો તમને હસાવા જ આવ્યો છું, દાંત કઢાવવા જ આવ્યો છું. એમાં આગળ મેં કીધું એમ કે પહેલી જ રોમાં પહેલા ધોરણથી માંડીને આઠ ધોરણ સુધીના વિદ્યાર્થી બેઠા છે. કેટલું ભણો તમે? નવ. દસમું કોણ ભણે? દસમું ભણે ઊભો થાય. એટલે કીધું જ છે હું આ નવ ધોરણ સુધીના સૌ હોય, મને એટલી નહીં ખબર પડતી હોય. તું ઊભો થતો કેટલું ભણે? ચોથું. ઓલી કર ફેર્યા તાળીથી બધો ચોથું ભણ્યા. દઈ જા દઈ જા. ના સંપલ તારા નથી. સંપલ તારા છે? મને ખરેખર બાળકો બહુ મજા આવે એમ. અને કેવો ફટ દિન ઉભો છે અને સાહેબ ભણાવે. ઓલો જે નો ઉભો છે ને એને બેન ભણાવે. ગુરુની અસર તો થાય જ ને. હા કારણ કે જે બેન પાસે ભણતા હોય ને એ કોમળ છોકરા હોય. દેવજભાઈ આમ કોમળ છોકરા. શું નામ? મારું નામ રમેશ છે. બેન ભણાવતા હોય. હું નામ ભૂલો, સાહેબ ભણાવતા હોય. એક છોકરાને સાહેબે કીધું કે બેટા હું તને પાંચ સફરજન આપું, તારા પપ્પા તને ચાર સફરજન આપે તો કેટલા થાય? તો છોકરો કે દસ. અરે હું પાંચ આપું, તારા પપ્પા ચાર આપે તો કેટલા થાય? દસ. કેમ ગણિત નથી આવડતું? કે આવડે જ છે, આંકડા ભૂલ જ ન હોય. તમે એમ કહો મારી પાસે કેટલા થાય એમ કહો છો ને કે મારી પાસે દસ થાય. તો પણ હું પાંચ આપું, તારા બાપા ચાર આપે. બોલો કે એક મારી પાસે પીડ્યું એ ક્યાં જાય? મારી પાસે કેટલા થાય એ મુદ્દો કરો તમે. હમણાં મારે સ્કૂલમાં એક છોકરાને ઓલા બહારથી સાહેબ આવ્યો ને અમરીશભાઈ, તો એને ઊભો કર્યો છોકરાને. બહારના સાહેબ હતા એટલે વર્ગ શિક્ષકને એમ છું કે એન્ટ્રી પાડી દઉં. તે ગઈકાલે જે પાઠ ભણાવેલો ગાંધી બાપુનો
ઈજ પાઠનો પ્રશ્ન કર્યો કે બોલ બેટા પોરબંદરમાં ક્યાં મહાપુરુષનો જન્મ થયો છે? છોકરા કહે એવું કંઈ આપણે સાંભળ્યું નતો સાહેબ. અમારા વર્ગ શિક્ષક ઢીલા પીડ્યા. અરે બેટા આપણા પોરબંદરમાં ક્યાં મહાપુરુષનો જન્મ થયો? ખિસ્સામાં નોટ દેખાડ્યા. ક્યાં મહાપુરુષનો જન્મ થયો? સાહેબ તમે દેખાડવું રેવાઈ ગયો, બાકી એક પણ મહાપુરુષનો પોરબંદરમાં જન્મ થયો નથી. અને ઓલા જે બહારથી સાહેબ આવ્યા હતા ને એની ઘડે વાતો કરતા હતા. બારથી સાહેબ એવા છે આમ વયા ગયા, કંટાળીને સાહેબ વયા ગયા. પછી વર્ગ શિક્ષકે આપણા ને ભાઈ લાકડી લઈને ગયા રૂમ ઓલન ઉભો થા ખુખા ઉભો થા. કાલે જે પાઠ ભણાવ્યો અને આજ ભૂલી ગયો. બોલ મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો? કે પોરબંદર માં. તો હમણાં જ તને પૂછ્યું, હવે મને કે બોલ પોરબંદર માં ક્યાં મહાપુરુષનો જન્મ થયો? સાહેબ હજી કહું તમને, પોરબંદર માં કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. સાહેબ હલવાણા તું કેવા હું માગ છો? ફરી વાર સાહેબે કીધું કે મને કે તું મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો? કે પોરબંદરમાં. તો બેટા એ જ પૂછું છું, એ જ વસ્તુ પૂછું છું કે પોરબંદરમાં ક્યાં મહાપુરુષનો જન્મ થયો? તમને 10 વાર કીધું, ચીપી ચીપીને બોલ્યો કે ન બોલ્યો, મહાત્મા ગાંધીનો જન્મ થયો છે, બાકી પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો નથી. અને પછી છોકરાને કીધું બેટા એ તો કે તું કેવા શું માગ છો? અને જ્યારે શિક્ષકને સામે એક વિદ્યાર્થી બોલ્યો હતો કે બાપુ માફ કરજો, પોરબંદરમાં મહાત્મા ગાંધી જન્મ્યા ને ત્યારે બાળકનો જન્મ થયો હતો, મહાપુરુષ તો પછી થવાનું હોય છે ભલામાણા જન્મથી તો બધા. એટલે રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે ઘોડિયામાં સૂતેલા બાળકને નાનું ન સમજતા દુનિયાની મહાન હસ્તી હૂતી છે. આ નરું સત્ય છે. કોઈ પણ વ્યક્તિ એ મોટી બનતી હોય છે, અને સાંભળી લેજો એમાં 90% એને સમાજ મોટા બનાવતા હોય છે. શું કામ? સમાજનું કાર્ય કરો તો સમાજ આપોઆપ તમને. સાંભળી લેજો, આ સમાજના 18 વરણ સારી વ્યક્તિને પૂજે જ છે. મહાત્મા ગાંધીના નામના ચોક બને છે, સાંભળી લેજો, કોઈ વાણિયાન દીકરા જ નથી બનાવતા, 18 વરણ એને બોલાવે છે. મહારાણા પ્રતાપના નામના ચોક બને છે, તો સાંભળી લેજો કે એકલા ક્ષત્રિયો એના ચોક નથી બનાવતા, કારણ કે એ દેશ માટે રાષ્ટ્ર માટે જ એમ કહેવાય કે જેણે કર્યું છે એને આખો રાષ્ટ્ર યાદ કરતો હોય. અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયાના ગામોગામ મંદિર, ભગવાન રાઘવેન્દ્ર સરકારના ગામોગામ મંદિર, આશુતોષ મહાદેવના એમ કહેવાય ગામોગામ મંદિર, આ કોઈને એને ટપાલ નથી લખી, પણ જેણે જગતમાં કલ્યાણ કર્યા છે અને જગત કોઈ દી ભૂલતું નથી, જેણે જેણે જે જગત માટે. એટલે આજનો આ કાર્યક્રમ એક નોંધની પાત્ર બને છે કે એક એક ગાયમાં એક ગૌશાળા માટે નહીં, 37 ગૌશાળા માટે. મને દ્વારા બીજા બધા ભાઈઓ કહેતા હતા કે આની પણ આને પણ પ્રેરણા લેવું જેવું છે.